गगन गाजे मोरला बोले माथे चमकती वीज, हालो पांजे कचड़े वे आई असाड़ी बीच। नमस्ते, हूँ तेजस राणा। श्री कच्छी नागर मंडल वडोदरा फेसबुक पेज पर आप सौनो हार्दिक स्वागत करूँ छू। कच्छना जाणीता कोलमिस्ट, पत्रकार अने इतिहासकार श्री नरेश भाई अंताणी आज आपणी वच्चे उपस्थित छे। એ કચ્છ વિશેની જાણી અજાણી વાતો લઈને અહીં આવ્યા છે, તો ચલો આજે આપણે સાંભળીએ શ્રી નરેશભાઈ અંતાણીને। નમસ્કાર સૌને, જય અટકેસ। શ્રી કચ્છી વડનગરા નગર મંડળ વડોદરાના આજના વિશેષ કાર્યક્રમમાં તમને સૌને હું નમસ્કાર કરું છું। આજે અષાઢી બીજ એટલે આપણા માટે આનંદનો દિવસ, કચ્છી નવું વર્ષ। કચ્છી નવા વર્ષના હું તમને સૌને हार्दिक अभिनंदन पाठवुं छुं अने आवनारुं आपनुं वर्ष सुखरूप निवडे एवी आपणे आराधना करीए अने खास करीने कोरोना मुक्त बनी रहे एवी पण आपणे दादा हाटकेश अने मां अंबिकाने प्रार्थना करीए। वीतेला सवा वर्षनी अंदर आपणे सौए अनेक हाडमारीनो सामनो कर्यो, अनेक लोकोए पोताना जान गुमाव्या, आपणी ज्ञातिमां पण अनेक स्नेहीजनोने आपणे गुमाव्या छे। आ तमाम सद्गत स्नेह नातिजनोने હું મારી હાર્દિક શ્રદ્ધાંજલિ આપું છું અને દાદા હાટકેશ તથા મા અંબિકા એમના પવિત્ર આત્માને પરમ શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ। આજના વિશેષ કાર્યક્રમમાં કચ્છ વિશે થોડી વાતો કરવાની છે। કચ્છનો સ્થૂળ ઇતિહાસ તો બહુ જ લાંબો છે, એના માટે ઘણો સમય જોઈએ, પણ આજે માત્ર કચ્છની કેટલીક આરંભિક જાણવા જેવી વાતો આપણે કરીશું। કચ્છ પ્રદેશ એટલે વિશાળ જિલ્લો છે, ભારતનો સૌથી મોટો જિલ્લો છે અને કેટલાક દેશો અને કેટલાક રાજ્યો કરતાં પણ મોટો વિસ્તાર ધરાવે છે। અને આપણે જાણીએ છીએ એ રીતે કચ્છની એક તરફ અફાટ દરિયો છે અને બીજી તરફ સફેદ રણ છે, અને એને પરિણામે કચ્છની આબોહવા વિષમ રહી છે અને કચ્છ અનેક આપત્તિઓનો સામનો વારંવાર કરતું આવે છે। દુષ્કાળ, અતિવૃષ્ટિ, વાવાઝોડું, ધરતીકંપ જેવા અનેક કુદરતી આપતો આપણે સહન કરીએ છીએ, પરિણામે કચ્છનો માનવી ખડતલ અને સાહસી બન્યો છે। એ જ રીતે કચ્છની સંસ્કૃતિનું નિર્માણ પણ અનોખી રીતે થયું છે। કચ્છ એક એવો પ્રદેશ છે કે ત્યાંથી લોકો અનેક જાતિઓ, અનેક પ્રજાતિઓ, અનેક શાસકો સિંધ પ્રદેશમાંથી કચ્છમાં આવ્યા અને કચ્છથી બહારે જુદા જુદા રાજ્યોમાં જઈને વસ્યા છે, અને પરિણામે અનેક સંસ્કૃતિઓનો સુમેળ કચ્છમાં થયો છે અને એમાંથી એક અલગ અનોખી સંસ્કૃતિનું નિર્માણ થયું જેને આપણે કચ્છ સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ। હવે કચ્છની વાત કરીએ તો રાજકીય ઇતિહાસ જોઈએ તો છેલ્લે સમા અને જાડેજાઓ કચ્છમાં આવ્યા અને જાડેજાઓએ 18 વર્ષ સુધી રાજ કર્યું અને છેલ્લા મહારાવ મદનસિંહ સુધી એમણે રાજ કર્યું અને મદનસિંહે 1948માં ભારત સરકારને કચ્છ ભારત સરકારમાં મળી ગયું। ત્યાં સુધીનો કચ્છનો ઇતિહાસ આપણે સૌ જાણીએ છીએ એટલે એની વાત આપણે નથી કરતા। કચ્છ પ્રદેશ લાંબા સમયથી અસ્તિત્વમાં આવેલો હોઈ પૌરાણિક કાળથી વર્તમાન કાળ સુધી એનો ઇતિહાસ અનોખો અને જાણવા લાયક છે, અને એની અમુક આપણે વિશેષતાઓની વાત કરીએ તો કચ્છની અંદર હડપ્પાની સાઇટો આવેલી છે। આપણે જાણીએ છીએ કે કચ્છમાં અનેક હડપ્પાની સાઇટો છે, એમાં ધોળાવીરા મુખ્ય છે। ધોળાવીરા એ ભારતની પ્રમુખ 5 સાઇટો પૈકીનું છે અને પરિણામે એનું મહત્ત્વ અનેરું છે। કચ્છમાં 250 સાઇટો પુરાતત્વવિદો શોધી કાઢી છે, એમાંથી 12 જેવી સાઇટોનું ઉત્ખનન થયું છે, પરંતુ આપણે જાણીને આનંદ એ થશે કે ધોળાવીરાને યુનેસ્કોએ વૈશ્વિક ધરોહર તરીકે જાહેર કરવાનું સ્વીકારી લીધું છે અને આવનારા દિવસોમાં તેની સત્તાવાર જાહેરાત પણ થશે। એટલે ધોળાવીરા વૈશ્વિક ધરોહર જાહેર થયા પછી ધોળાવીરા સહિત કચ્છનો વિકાસ ઝડપી અને સુંદર રહેશે, એ આપણે એક આનંદનો વિષય છે। બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને કચ્છના પ્રવાસન સંદર્ભે એક સૂત્ર આપ્યું છે, આપણે શું જાણીએ છીએ કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। આ સૂત્રની પાછળના
વિશ્વાસના રણકારે રણકાને અનુસરીને કચ્છ ભણી આવતા અનેક સહેલાણીઓ એકી શ્વાસે કહે છે કે ખરેખર કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। કચ્છના પ્રવાસનના મામલે કચ્છ ગાગરમાં સાગર સમાવા એટલા આકર્ષણ ધરાવે છે। કચ્છના પ્રવાસનને માણવામાં દેશના આ મોટા જિલ્લાની ખાસિયતો સમજવા અને જાણવા અને માણવા જેવી છે। ભારતનો સૌથી વિશાળ જિલ્લા તરીકે ધરાવતો કચ્છનો કુલ વિસ્તાર 45,652 ચોરસ કિલોમીટર છે। આમ આ જિલ્લો દેશના કેટલાક રાજ્યોથી પણ મોટો છે એ આપણે આગળ વાત કરી। વળી ભૌગોલિક રીતે પણ આપણા જિલ્લાને વિશાળ સાગરકાંઠો જે 264 ચોરસ કિલોમીટર ધરાવે છે અને કુદરતનું બેમિસાલ રણ એ 23,143 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે। આ ઉપરાંત કચ્છમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની સજાગતા થકી અને અનેક માળખાકીય સુવિધાઓ પણ વિકાસ પામી છે એની આપણે વાત કરીએ તો કચ્છમાં આપણે જાણીએ છીએ કે ભુજ અને કંડલા બે વિમાની મથકો છે અને પરિણામે એ વિમાની મથકને કારણે દિલ્હી અને મુંબઈ જેવા સ્થળોથી કચ્છ વિમાન માર્ગે જોડાયેલું છે। એ જ રીતે કચ્છમાં સરહદી વિમાન મથક પણ ભુજ અને નલિયામાં આવેલું છે એટલે સંરક્ષણની દ્રષ્ટિએ પણ કચ્છ મજબૂત છે। એ જ રીતે આપણે વાત કરીએ તો રેલવેની દ્રષ્ટિએ પણ કચ્છમાં હવે માળખાકીય વિકાસો વધતા ગયા છે। કચ્છનું પાટનગર ભુજ અને આર્થિક પાટનગર ગાંધીધામ બંને દેશના અનેક રાજ્યો અને શહેરો સાથે રેલવે માર્ગે જોડાયેલા છે અને આપણે વાત કરીએ તો કચ્છમાં અત્યાર સુધી ડીઝલ એન્જિનનો વ્યવહાર ચાલે છે પણ હવે નજીકના ભવિષ્યમાં જ વિરમગામથી ગાંધીધામ સુધી રેલવે લાઇનનું વિદ્યુતીકરણ કામ પૂરું થઈ જતાં કચ્છમાં પણ ઇલેક્ટ્રિક ટ્રેન આવતી થઈ જશે એ પણ એક જેને પરિણામે આ પ્રવાસ આપણો ઝડપી અને સુખરૂપ બની શકશે। માર્ગોની રીતે પણ કચ્છ મોખરાનું સ્થાન ધરાવે છે। કચ્છમાં ચેક રણમાં સુધી સરહદ બોર્ડર સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ આવેલો છે પરિણામે એ કચ્છ ભારતના રાજ્યો સાથે બહુ સારી રીતે અને ધોરીમાર્ગોથી જોડાયેલો છે। 26 જાન્યુઆરીના વિનાશ ભૂકંપે કચ્છમાં ઔદ્યોગિકરણને એક રીસર આપણે આમંત્રણ આપ્યું એમ કહી શકીએ। કચ્છ છે એ ધરતીકંપ પછી ફિનિક્સ પંખીની જેમ પાછું બેઠું થઈ ગયું એ આપણે સૌ જાણીએ છીએ। આજે કચ્છમાં કંડલા અને મુંદ્રા અદાણી બંદર ઉપરાંત તુણા અને મુંદ્રામાં ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ પણ આવેલા છે। આમ કચ્છમાં 4 મહાબંદર છે એમ કહીએ તો ખોટું નથી। કોલસા આધારિત વીજ ઉત્પાદનમાં કચ્છની દૈનિક ક્ષમતા 20,000 મેગાવોટ ઉપર છે એક મોટી વસ્તુ છે। સિમેન્ટ ઉત્પાદનની ક્ષમતા પણ કચ્છમાં 20,000 ટન દૈનિક છે એ રીતે ઔદ્યોગિક રીતે પણ કચ્છ આગળ પડતું છે કચ્છમાં। એ ઉપરાંત સ્ટીલ ટિમ્બર અને ખાદ્યતેલ સહિતના અનેક ઉદ્યોગો આજે વિકાસ પામ્યા છે એ કચ્છ આપણે જોઈ પણ શકીએ છીએ। આજે એ આપણે જાણીને એ પણ આનંદ થશે કે કચ્છ છે એ આપણા દેશનું 40% મીઠું ઉત્પાદન કરે છે। શિક્ષણની વાત કરીએ તો કચ્છ યુનિવર્સિટીની સ્થાપના પછી કચ્છમાં શિક્ષણનું માળખું મજબૂત બન્યું છે। કચ્છની 50થી વધારે કોલેજો કચ્છ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે। કચ્છ તેની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિશેષતાને લીધે પ્રવાસન ક્ષેત્રે ભાતીગળ રસ્તા ધરાવે છે। આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન કચ્છના બેન મૂન સફેદ રણનો વિશ્વને પરિચય કરાવ્યો અને પરિણામે કચ્છનું પ્રવાસન ખૂબ જ વિકાસ પામ્યું એ આપણે જોઈ શકીએ છીએ। એ જ રીતે આપણે વાત કરીએ તો આજે સફેદ રણ ઉપરાંત કચ્છનો નયનરમ્ય બીચ, અનેક પર્વતો, ભૌગોલિક સ્થળો, હસ્તકલાની આકર્ષક દુનિયા, ધર્મ અને આસ્થાના ધામો એ તમામ કચ્છની સંસ્કૃતિની જગવિખ્યાત આપણે જોઈ શકીએ છીએ। એ જ રીતે કચ્છમાં સાહસ વૃત્તિને પોષે એવી એડવેન્ચર સાઇટો પણ ખૂબ ઘણી બધી આવેલી છે। એ જ રીતે કચ્છમાં મ્યુઝિયમો પણ આવેલા છે। કચ્છનું ભૂજ મ્યુઝિયમ સૌથી જૂનું મ્યુઝિયમ છે એ આપણે જાણીએ છીએ અને કચ્છમાં લોકોને દાઢે વર્ગે
એવા વ્યંજનો પણ આજે આપણે માણી શકીએ છીએ. આ બધી વસ્તુઓ કચ્છના પ્રવાસનના વિકાસ માટે પ્રમુખ ભાગ ભજવે છે. 10 તાલુકામાં વહેંચાયેલો આ વિશાળ જિલ્લો તેના લગભગ દરેક ખૂણે પ્રવાસીઓને આકર્ષવાની પૂરી ક્ષમતા ધરાવે છે. એટલે આપણે જાણીએ છીએ કે પ્રવાસન ક્ષેત્રે કચ્છ હવે હરણફાળ ભરી રહ્યું છે, એ જ રીતે દરેક ક્ષેત્રે કચ્છ વિકાસ પામી રહ્યું છે. આટલી માહિતી પછી સૌને હું મારા વંદન કરું છું. જય અટકેશ. ખારી ધરતી ખારો પાણી પણ મીઠા માણો આય, પાંજી નિશાની અષાઢી બીજ આય મણી કે નવે વર્ષથી ગજ ગજ વધાય. નરેશભાઈ તો સાચે આપણે બરોડાથી કચ્છ લઈ ગયા. આભાર નરેશભાઈ. શ્રી કચ્છી નાગર મંડળ વડોદરા દર વર્ષે કચ્છી નવ વર્ષ નિમિત્તે વિદ્યાર્થીઓની શૈક્ષણિક ઉપલબ્ધિઓનું અભિવાદન કરે છે અને જે વડીલોએ 75 વર્ષ પૂર્ણ કરેલા હોય એ દરેક વડીલોનું અમે સન્માન કરીએ છીએ. પરંતુ લાસ્ટ યરથી કોરોના મહામારીને કારણે કોઈ પણ પ્રત્યક્ષ કાર્યક્રમનું આયોજન થઈ શક્યું નથી. એટલે આ વર્ષે વિચાર્યું કે આપણે દરેક વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરીએ અને એના માટે અમે વિદ્યાર્થીઓના નામ અને ધોરણની માહિતી મંગાવી. એ દરેક વિદ્યાર્થીઓના પુરસ્કાર થોડા સમયમાં એમને પહોંચી જશે. એ ઉપરાંત જે વડીલોએ 75 વર્ષ પૂર્ણ કરેલ હોય એમનું અમે એમના ઘરે ઘરે જઈને સન્માન કર્યું અને એમના આશીર્વાદ મેળવ્યા. તો આજે આપણે અહીં એ સર્વે વડીલોનો આશીર્વચન સાંભળીએ. આભાર. જય હાટકેશ. આજનો દિવસ મારા માટે ખૂબ જ યાદગાર છે. કચ્છી નાગર મંડળે આજે મારું બહુ માન કર્યું એને માટે હું ખૂબ જ આભાર અને ધન્યવાદ માંગું છું. આજે અષાઢી બીજના શું કહેવાય નવા વર્ષ નિમિત્તે આપણા બધા જ કચ્છી નાગર પરિવારોને અને વડીલોને પ્રણામ સાથે શુભેચ્છા પાઠવું છું અને નાનકડાઓને આશીર્વાદ. આજનો દિવસ મારા માટે ખૂબ જ યાદગાર રહેશે અને આપણે બધા આવતે વર્ષે ફરી પાછા સાથે ભેગા મળીને આ તહેવારને મનાવીએ એવું ઈચ્છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ દિવસો જલ્દી પસાર થઈ જાય અને સારો સમય પાછો જલ્દી આવી જાય. જય અંબે. એટલે આપણે દર વર્ષે બધા ઉજવીએ. ભુજમાં તો બહુ જ એનું મહત્વ, પણ અમુક સંજોગોમાં આપણે આ ઉજવી નથી શક્યા. તો પણ કચ્છી નાગર મંડળે ઘણી જ મહેનત લઈને સૌ સૌને ઘેર જઈને આ જે ગિફ્ટ પહોંચાડી છે તે બદલ બધાનો હું આભાર માનું છું. કેસ પ્રથમ તો અષાઢી કચ્છી નવ વર્ષ ના વડીલોને પ્રણામ અને બાકી સર્વે જ્ઞાતિજનોને બધાને શુભેચ્છા અને આશીર્વાદ આપું છું. બીજું કે આવા કોરોનાના કપરા સમયમાં કમિટી મેમ્બરે ઘેર આવીને અમારું સન્માન કર્યું તે ખરેખર જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. અને બીજું, લોકડાઉન દરમિયાન પણ આપણે લગભગ 1.5 વર્ષથી એટલા બધા મુશ્કેલીમાં છીએ, ત્યારે લોકડાઉન દરમિયાન પણ બધા તહેવારો ઘણા આવ્યા અને ઉજવ્યા. એ રીતે તો ખરેખર ઓનલાઈન ઉજવીને અમને લોકોને પ્રોત્સાહન આપ્યું, આનંદિત કર્યો, મનને આનંદ આપે
એવું બધું તમે કરાવી એ માટે પણ જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. અને ઓનલાઈન એક ઘણા યુગો જોઈ નાખ્યો, આટલા વર્ષમાં સ્વાભાવિક છે કે યુગ પરિવર્તન તો આવે જ, અને અમે ઘણા જોઈ નાખ્યા. પણ આ યુગમાં જે આ અત્યારની ટેકનોલોજીને લઈને જે તમારી આ બધાની સમક્ષ ઓનલાઈન અમે ભાગ લઈ શક્યા એ પણ ખરેખર આનંદ આવે છે કે એટલે આપણે આટલો આનંદ આમ ઓનલાઈન ભાગ લઈ શક્યા, એટલે ખરેખર એટલો આભાર તો જેટલો માનીએ એટલો ઓછો જ છે. બાકી હવે પછીના સમયમાં આપણે આપણે હાટકેશ દાદા પાસે એટલું જ માગીએ છીએ કે પાછા બધા એકસાથે મળીને બધા તહેવારો ઉજવતા રહીએ, ઉજવતા થઈએ, એ જ અભ્યર્થના છે જે હાટકેશ પાસે માગીએ છીએ. જય હાટકેશ. જય આટકેશ. શ્રી કચ્છી નાગર મંડળ વડોદરા દ્વારા આ થતી વિવિધ પ્રવૃત્તિઓ માની અને તેમાં પણ આ કોરોના કાળમાં ઘરે ઘરે જઈને આપણા વડીલોને જે રીતે સન્માન કર્યું છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. એટલું જ નહીં પણ આપણા નાગરોના સંસ્કારને પણ ખૂબ જ દીપાવ્યા છે. અને હું તમામ કારોબારીના સભ્યોને ખૂબ જ ધન્યવાદ આપું છું અને અને આપ સૌનો હું આભાર માનું છું. જય હાટકેશ, જય અંબે. જલેદભાઈ અને ભૂષણભાઈ પોતાનો કિંમતી સમય ફાળવીને ઘરે આવીને અને વ્યવસ્થિત રીતે ભાવભર્યું મારું સન્માન કર્યું છે, એ માટે હું તેમનો આભાર માનું છું. અને આ મંડળ આવતી પેઢીને પણ સરસ રીતે આનું ઉદાહરણ બની રહે એવી અભ્યર્થના છે. અને આ કોરોના એક ખાસ કહું કે આ કોરોના નાબૂદ થાય અને આપણે હળવાફૂલ બની જઈએ અને આવતી વર્ષે આપણે સાથે રહીએ, સાથે ભેગા મળીએ અને આ મજા માણીએ એવી મા છંદંબા પાસે પ્રાર્થના કરું છું. અને ખાસ તો આ પેલા મંડળના સભ્યોનો અને સમસ્ત મંડળનો હું આભાર, હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું છું. જય હાટકેશ. જય હાટકેશ. આપ સૌ કચ્છી નાગર મંડળ વડોદરાના કર્મનિષ્ઠ સભ્યોનું મારા પરિવાર તરફથી હાર્દિક સ્વાગત છે. મંડળની અનેકવિધ પ્રવૃત્તિઓ તો કાબિલે દાદ છે જ, પણ તેમાં એક જ્ઞાતિના વરિષ્ઠ સભ્યો કે જેઓ જીવનની ઉણી સુધી વટાવી ચૂક્યા છે તેમને પણ
આ રીતને વધારાનું ટોનિક પૂરું પાડી તેમના જીવનને વધુને વધુ જોમંતું બનાવવાનો પ્રયત્ન ખરેખર સલામને પાત્ર છે. વરિષ્ઠ નાગરિકોને આનાથી પ્રેરક તાકાત મળે છે, જે તેમને વધુને વધુ તંદુરસ્ત દીર્ઘાયુ તરફ દોરી જાય છે. આપ સૌના આ અભિગમ માટે ખૂબ ખૂબ ધન્યવાદ, સાથે અંતરથી આભાર વ્યક્ત કરું છું. જય હાટકેશ. કચ્છી નય વરેકી વધાયા. શ્રી કચ્છી વડનગરા નાગર મંડળ ના પ્રમુખ શ્રી, સર્વ કાર્યવાહકો, આપ સૌ મારે ત્યાં આવ્યા અને મને ખૂબ આનંદ થયો. આ કોરોનાની મહામારીમાં આપણે લગભગ 1.5 વર્ષથી કોઈ કોઈને મળી શક્યા નથી કે કોઈ જાતના ફંક્શન કરી શક્યા નથી. એટલે હવે શ્રી હાટકેશ્વર માં અંબાજીને એટલી જ પ્રાર્થના કે આ કોરોનાની મહામારી વિદાય લે અને આપણે સૌ ફરીથી મળીએ અને રંગારંગ કાર્યક્રમો કરતા રહીએ. આપ સૌનો ફરીથી ખૂબ ખૂબ આભાર. હવે એટલી શુભેચ્છા તમને આપી દઉં કે કાલે જે તમે હાઉસીનું આયોજન કર્યું, ખૂબ મહેનતને અંતે એ અમને ખૂબ આનંદ કરાવી ગયું છે, માટે ફરીથી આવા ને આવા પ્રોગ્રામ તમે કરતા રહો એવી શુભેચ્છા. આપ સૌને નિરોગી સ્વસ્થ તંદુરસ્ત અને આનંદમય રહો એવી શુભકામના સાથે આશીર્વાદ. જય હાટકેશ. જય હાટકેશ. કચ્છી નવા વર્ષના સૌને મારા હાર્દિક અભિનંદન. ગગન ગાજે, મેહુલા ટવકે, માથે ચમકે વીજ, અને ચાલો આપણે સૌ આજે આનંદથી ઉજવીએ અષાઢી બીજ. મને ઘણીવાર પ્રશ્ન થતો કે અષાઢી બીજની ઉજવણી કોણે કરી હશે અને ક્યારે કરી હશે. હા, મને તે માટે સરસ બાતમી મળી ગઈ, તે આજે તમારી સમક્ષ રજૂ કરું છું. આજથી લગભગ 850 વર્ષ પહેલાં એક ગુરુ થઈ ગયા, ગરીબદાસ, અને તેમણે શ્રી રાયધણજીને આશીર્વાદ આપ્યા અને રાયધણજીએ કચ્છની ધુરા સંભાળી અને તે દિવસ હતો અષાઢી બીજ, અને ત્યારથી અષાઢી બીજની ઉજવણીની શરૂઆત થઈ. આ ઉપરાંત એક વાત એવી પણ છે કે કચ્છના રાજાઓ ચંદ્રવંશી હતા અને તેથી જ તેમણે આ ચંદ્ર ઉત્સવ ચાલુ રાખ્યો. રાજ્યમાં આ ઉત્સવ ઘણા જ આનંદથી ઉજવાતો અને ત્યારે સરકારી ઓફિસો, કચેરીઓ અને બજારો બંધ રહેતી, છતાં પણ કચ્છની ટંકશાળ ચાલુ રહેતી અને ત્યારના જે રાજાઓ હતા તેમના નામના ચાંદી અને સોનાના સિક્કાઓ ટંકશાળમાં પડાવતા. કચ્છી પંચાંગ પણ અષાઢી બીજથી શરૂ થાય છે અને તેથી જ તે આપણું નવું વર્ષ ત્યારથી શરૂ થાય છે. આ ઉપરાંત હિસાબ કિતાબનો મહિનો પણ અષાઢી બીજથી શરૂ થતો અને દરેક મહિનામાં બીજનું મહત્ત્વ ઘણું હતું. આજે પણ ઘણા કારીગરો બીજને દિવસે રજા રાખે છે. ત્યારે રાજાશાહી હતી તો લોકો ખૂબ આનંદથી અષાઢી બીજ ઉજવતા, એકબીજાને અભિનંદન પાઠવતા અને આમ પ્રજા પણ રાજાને શ્રીફળ, સાકરનો પડો અને અન્ય ભેટ સોગાદો અર્પણ કરતી. આ ઉપરાંત કચ્છી પ્રજા ઘણી જ ખેતી પ્રધાન છે એ આપણને ખબર છે
અને તેથી ખેડૂતો આજે ભેજનો વર્તારો જુએ છે અને તે ઉપરથી બેસતું ચોમાસું કેવું જશે તે નક્કી કરે છે. આજે દરિયાપીરની પણ ખારવા લોકો પૂજા કરે છે. કચ્છી પ્રજા જ્યાં જ્યાં વસે છે ત્યાં અષાઢી ચંદ્રનો ઉત્સવ આનંદથી ઉજવે છે. ઘણી સંસ્થાઓ તે દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરે છે. આપણે KNM પરિવાર દર વર્ષે આનંદથી આ ઉત્સવ ઉજવીએ છીએ. હા, આ વખતે કોરોનાને કારણે આપણે ઓનલાઈન ઉજવણી કરીને જ સંતોષ મેળવવો રહ્યો. પણ કુદરતી ન્યાય પ્રમાણે દુઃખ પછી સુખ અને અંધકાર પછી ઉજાસનો સૂર્ય જરૂર ઉગે છે, તે રીતે આ મહામારી પણ જરૂર જતી રહેશે. ચાલો આપણે સૌ આજે તે માટે સૌની રક્ષા કરતો એક શ્લોક બોલીએ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત્. માં આશાપુરા અને શ્રી જગન્નાથ પ્રભુની કૃપા દ્રષ્ટિ સૌ પર વરસતી રહે એ જ અભ્યર્થના. વડોદરા નાગર મંડળ કચ્છી તરફથી એક વડીલોનો સન્માન સમારંભ યોજવામાં આવેલો છે, જે પૈકી આજે મારા માટે ખૂબ આનંદનો વિષય છે. મારા માટે, મારા પરિવાર માટે પણ ખૂબ આનંદનો વિષય છે, કારણ કે મારે ઘર પ્રમુખ અને બીજા ભાઈ આવ્યા છે, એમનું હાર્દિકનું સ્વાગત કરું છું. અને આવી રીતે જે લોકો પ્રવૃત્તિ કરતા રહે, કચ્છી નાગર મંડળને ખૂબ આગળ લાવે. મારા 75 વર્ષ જે રીતે પૂરા થયા, એ રીતે હવેના બાકીના પાછલા જીવનના જે વર્ષો છે એ પણ સારી રીતે પસાર થાય એવી મારી પરમાત્માને પ્રાર્થના છે. હાટકેશ્વર દાદાને પણ મારી પ્રાર્થના છે કે આવી રીતે બધું સારી રીતે બધી કાર્યવિધિ એ લોકો કરતા રહે. આવેલા ભાઈઓને પણ મારી વિનંતી છે કે તમે જે બધી પ્રવૃત્તિ કરો છો એ ખૂબ જ સારી છે અને આવી રીતે પ્રવૃત્તિ કરતા રહેજો. મારા સૌને આશીર્વાદ છે. વડીલ તરીકે હું તમને બીજું શું આપી શકું? પણ સૌ તમે બધા સુખી રહો અને આવી રીતે આગળ નાગર મંડળને આગળ વધારતા રહો એ રીતે મારી પ્રાર્થના સાથે જય હાટકે, જય ગુરુદત્ત. જય હાટકેશ. સર્વપ્રથમ તો આજના પવિત્ર દિવસે એટલે કે કચ્છી નવા વર્ષે સર્વજ્ઞાતિ બંધુઓને મારી શુભેચ્છાઓ અને મારા પૂજ્ય વડીલોને પ્રણામ. આ મહિનાના અંતમાં મારી જીવનયાત્રાના 75 વર્ષ હું પૂરા કરવા જઈ રહ્યો છું. હવે આમ જુઓ તો તમારી ઉંમર એ એક અંકગણિત સિવાય કશું જ નથી. તમે ઈચ્છો કે ન ઈચ્છો, દર ક્ષણે દર પળે એ ઉંમર તમારી વધતી જ જવાની છે. પણ જ્યારે તમે પાછળ જુઓ, દાખલા તરીકે મારા જીવનના 75 વર્ષમાં મેં શું અનુભવ્યું એ રીતે જ્યારે પાછળ દ્રષ્ટિ કરો તો તમને લાગે કે તમારા જીવનમાં જે તમે અત્યારે આનંદથી તમે જીવનયાત્રા અત્યાર સુધીની પૂરી કરી છે એમાં
તમારા માતા પિતા, ભાઈઓ બહેનો, સ્કૂલના મિત્રો, કોલેજના મિત્રો, ઓફિસના સહકર્મચારીઓ અને સવિશેષ તો તમારી જે સહધર્મચારીનીનો મહત્વનો ફાળો હોય છે. સહધર્મચારીણીનું વિશેષ એટલા માટે કે અહીં બે વિચારો ભેગા થાય છે અને બે વિચારો જો એક સરખા હોય તો બેનો સરવાળો થાય અને જીવનની યાત્રા વધારે આનંદદાયક બને. મારા કેસમાં તો સરવાળો નહીં પણ અમારા વિચારોનો ગુણાકાર થયો છે, એટલે અત્યાર સુધી હું મારી જાતને સંપૂર્ણપણે આનંદમાં મારા સમયને વિતાવી રહ્યો છું. બસ વધારે તો કશું નહીં, એક કહેવાનું રહી જાય છે કે છેલ્લા 1.5 વર્ષથી આપણે બધાને વોટ્સઅપ યુનિવર્સિટીમાંથી ઘણું બધું જાણવા અને શીખવાનું મળ્યું છે, એટલે હું વધારે નહીં ફક્ત એક જ સૂત્ર કહીશ અને બને તો એને તમારા જીવનમાં ઉતારજો. એ સૂત્ર છે કે તમે વ્યસ્ત રહો એટલે કે શારીરિક રીતે, મસ્ત રહો એટલે કે માનસિક રીતે, અને આ બંનેના પરિણામ સ્વરૂપ જે ત્રીજું છે તે તમે સ્વસ્થ રહેશો. એટલે કે જો તમે વ્યસ્ત રહેશો, મસ્ત રહેશો અને ચોક્કસ તમે સ્વસ્થ રહેશો. જય હાટકેશ. જય હાટકેશ. આઈ એમ કનેક હાથી. આઈ એમ થેન્કફુલ ટુ કચ્છી નાગર મંડળ વડોદરા ફોર પ્રોવાઈડિંગ અસ ધીસ પ્લેટફોર્મ. નાવ આઈ વુડ લાઈક ટુ પ્રોસીડ ટુવર્ડ્સ માય પર્ફોર્મન્સ. છોડો કલ કી બાતે કલ કી બાત પુરાની, નયે દૌર મેં લિખેંગે હમને ફિર નઈ કહાની. હમ હિન્દુસ્તાની, હમ હિન્દુસ્તાની. मेरा जूता है जापानी, ये पतलून इंग्लिशानी, सिर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी, गर्द सुनहरी अंबर नीला, हर मौसम रंगीला. इस देश है मेरा, ओ इस देश है मेरा. आओ बच्चों तुम्हें दिखाए जाती हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम. ऐ मेरे प्यारे वतन, ऐ मेरे बिछड़े चमन, तुझ पे दिल कुर्बान. चक दे इंडिया, चक दे ओ चक दे इंडिया. कहते हैं हमको प्यार से इंडिया वाले, हर जीत छीन ले हार से इंडिया वाले. छू लेंगे दिल के तार से इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले. ऐ वतन वतन मेरे आबाद रहे तू, ऐ वतन वतन मेरे आबाद रहे तू. मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू, मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तू. ऐ वतन मेरे वतन, ऐ वतन मेरे वतन. थैंक यू.
જય હાટકેશ, ફરી એકવાર આપ સૌને કચ્છી નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનારું વર્ષ આપણા સૌ માટે સુખાકારી નીવડે તેવી શ્રી હાટકેશ અંબિકાને પ્રાર્થના. આજના કાર્યક્રમમાં શ્રી નરેશભાઈ અંતાણીએ અષાઢી બીજના ઉપલક્ષમાં કચ્છ પ્રદેશની પોતાની આગવી લાક્ષણિકતાઓ વિશે ખૂબ સુંદર માહિતી પૂરી પાડી. નરેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. વધુમાં, ગત 2 વર્ષમાં 75 વર્ષ પૂર્ણ કરનાર આપણા વડીલોએ પાઠવેલ અનુદાન તેમજ આશીર્વચન વિડીયોઝ બદલ શ્રી કચ્છનાગર મંડળ વડોદરા ટીમ તેમનો આભાર માને છે. તો આ સાથે આજનો આ કાર્યક્રમ અહીં પૂર્ણ થાય છે. પણ KNM વડોદરા દ્વારા આપના માટે અવનવા કાર્યક્રમોનો રસ્તાળ તો આજ પ્રમાણે હંમેશા પીસાતો રહેશે. આભાર.